ಶ್ರೀಕಂಠ ಶಾಲಾ ಪರಿವಾರ ಪ್ರತಿ ಶುದ್ಧ ದಲಿತ ವಿದ್ಯಾರ್ಥಿ ಭಯ ಬೇರೆ ಜೈ ಶಿಯಾ ತೊರಳು ದಸ್ಮ ಪ್ರಕೃತಿ ಎಂಬ ಪುಷ್ಟಿಫಲ ಧನ್ಫಳ ಅಭಿವೃದ್ಧಿ ಎಂದು ಬಾಜುನಿ ಆಕೃತಿ ಇಂಗ್ಲಿಷ್ ಆಕೃತಿ ಅವಳೆ ದೂರಿ ಇಚ್ಛೆ ಮಾ ದರ್ಶನ ಪ್ರಮಾಣೆ ಲಕಡಾನ ಎಕ ನಳಾ બંને બાજુથી અર્ધપૂર્ણ કાઢી લેવામાં આવ્યું છે, બે બાજુથી બંધ છે. આ લાકડું પૂરું એમાં કારીગરી કરીને બંને બાજુથી અર્ધપૂર્ણ સરખા માપના કાઢી લેવામાં આવ્યા છે. એવો એક શોપીસ બનાવ્યો છે. જો નળાકારની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય ને હાઈટ 10 સેમી છે અને પાયાની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે, તો શો પીસનું કુલ પૃષ્ઠ બંને બાજુથી અર્ધગોળક ભલે કાઢી લીધા હોય છતાં પણ એ બંને અર્ધગોળકના પૃષ્ઠફળ આ નળાકાર સાથે નળાકારની તો ફક્ત સપાટી અંદર જવાય એવું નથી. આપણે પહેલા વાત કરી કે આ બંધ નળાકાર છે તો જ એમાં ખાડો થયો હોય, અર્ધગોળક ભાગ કાઢી શકાય. હવે તમે એવું વિચારો કે તો આ બંને અર્ધગોળકની શું જરૂર, તો આપણે એમ વિચારવાનું કે માની લો કે આ શો પીસને કલર કરવાનો છે એટલે ફરતા આપણે કલર કરી નાખે, આ અંદરના અર્ધગોળકને પણ કલર કરવો પડે, તો અહીંયા પણ કલર કરવો પડે. એટલે બંને અર્ધગોળક ભલે કાઢી લીધા હોય પણ પૃષ્ઠફળમાં બંને કાઢવાના છે. એટલે આપણે આપેલી વિગતથી શરૂ કરીએ કે અહીં અર્ધગોળક તેમજ નળાકારની ત્રિજ્યા જેને આપણે સ્મોલ આરથી દર્શાવીએ છીએ તે 3.5 સેન્ટીમીટર તેમજ નળાકારની ઊંચાઈ 10 સેમી આપેલ છે અને એ સિવાય આપણે કંઈ જોઈતું નથી. શોપીસનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. એટલે નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ વત્તા 2 ગુણ્યા બંને અર્ધગોળ સમાન હોય, 2 ગુણ્યા અર્ધગોળની વક્ર સપાટીનું સૂત્રો યાદ હશે વિદ્યાર્થી મિત્રો, નળાકારની વક્ર સપાટી 2πr પ્લસ 2 ગુણ્યા ગોળક હોય તો 4πr² અર્ધગોળક છે એટલે 2πr² + 2 4 બંનેની ત્રિજ્યા સમાન હોવાથી આપણે સામાન્ય લઈ શકશું 2πr² + 2 4 10 સેન્ટીમીટર પ્લસ જો આ 10 કોઈ દિવસ નહીં ઉડાડવાના
કારણ કે અહીંયા પ્લસ છે એટલે પહેલા આપણે સરવાળો કરો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે એ ગુણાકાર કરી નાખીએ પછી 10 આને સરવાળો કરી નાખીએ પછી ઉડાડવાની વાત કરીએ બહુ માં જોઈએ તો અહીંયા 12 ગુણાકાર ઉઠે છે એને આપણે થોડા ઉડાડી નાખીએ બરાબર 12 ઉઠે છે 7 ગુણ્યા 4 35 એ 5 થી નીચે 10 પણ ઉડે 5 એક 5 5 10 અને 2 પણ ઉડે એટલે પ્રથમ 12 22 ઉડે છે અંદર 10 પ્લસ 3.5 ગુણ્યા 2 કરતા કેટલા 7 મળશે અને બધાનો સરવાળો કરતા 17 મળે 22 ગુણ્યા 17 પૃષ્ઠબળ શોધો એમ જે કીધું આપણને મળે પૃષ્ઠબળ 374 સેન્ટીમીટર સ્ક્વેર પાઠ્યપુસ્તકમાં છે અથવા પ્રેક્ટિસ વર્કમાં છે એવા દાખલા પૂછી શકે એવું શક્ય નથી આ જૂના કોર્સનો દાખલો પહેલાં આવા દાખલા હતા એટલે મેં લખ્યું છે દૃઢીકરણ માટે હવે આપણે પૃષ્ઠબળ અને ઘનફળ અર્ધગોળક માટે સારી રીતે શીખ્યા છીએ તો આ દાખલો પણ આપણેથી થાય પહેલાં આપણે રકમ જોઈએ કે અંદરથી પોલા એવા એક અર્ધગોળક આકારના પાત્રનો અંદરનો અને બહારનો વ્યાસ અનુક્રમે 12 સેમી અને 16 સેમી છે અંદરનો વ્યાસ 12 સેમી છે અહીંથી અહીંયા છે અને બહારનો વ્યાસ 16 સેમી છે એટલે કે પાત્ર જાડું છે એ પાકી વાત છે એને જાડાઈ છે દિવાલ સવા ફૂટની દોઢ ફૂટની પોણાની જો હોય એક એક મૂકી દો એટલે પોણાની એક આડીને એક ઊભી મૂકી દો સવાની થાય બે ઊભી મૂકી દો તો દોઢ નહીં થાય એ મજબૂતાઈ માટે જેમ વ્યવસ્થા હોય છે એમાં પાત્ર જાડું છે એ પાકી છે એટલે અંદર 12 વ્યાસ છે 12 16 વ્યાસ છે જો 1 સેન્ટીમીટર સ્ક્વેર સપાટીને રંગ કરવાનો ખર્ચ રૂપિયા 5 5.00 છે 500 ને 5 હોય તો પાત્રને પૂર્ણ રીતે અહીંયા એક શબ્દ ઉપર ભાર આવે પૂર્ણ રીતે રંગવાનો ખર્ચ તો પછી તો પાય બરાબર 3.2 બરાબર છે પણ પૂર્ણ રીતે એવું પહેલી વાર કે પૂર્ણ રીતે રંગવાનો ખર્ચ શોધવાનો આપણને કેમ કહે છે તો એના માટે પછી આપણે આકૃતિ જોઈએ કે એ બહારની સપાટીને રંગવાનો કહે છે અંદર છાલિયા જેવું છે વાટકા જેવું છે એટલે અંદર પણ કલર કરવાનું કહે છે એટલે પોલો શબ્દ પોલા એવાય અર્ધ હજી કંઈક રહી જાય છે અને એ રહી જાય છે યાર જે ગોળ દેખાય છે જાડાઈ આપણને દેખાય છે આ મે પણ એ અનુવાદ એટલે એને શબ્દ વાપર્યો છે કે પૂર્ણ રીતે બધી સપાટી મે આપણે રખવાનું છે એ ભાગ ખાલી નથી છું તો તમને ખબર છે આ જે ઉપર ગોળાય જાય જે છે જેમ શેત્રજી ડેમ નીચેથી ઉપર જતા આખો પુલ નું નિર્માણ કરેલું એટલે ઉપર જાડાઈ છે નીચે કેટલી જાડાઈ છે તે
અત્યારે છલકાય છે એના 50-50 દરવાજા ત્રણ ખુલેલા છે, છતાં એ એટલું બધું પાણી રોકી શકે એનું દબાણ સહન કરી શકે. એટલે ઉપર જે પુલ છે મારો કહેવાનો મતલબ એની જાડાઈ છે, એમાં જાડાઈ છે અને એને આપણે કલર કરવાનો છે, રંગ કરવાનો છે. એને વર્તુળમાં કંકણ આકાર જગ્યા કહેવામાં આવે. કેવું કંકણ? આપણે ગામને પાત્ર નદી હોય નાળો બાંધવા માટે એટલે પોંગળાલા પાઇપ પોંગળા ક્રેન થી ઉતાર એને જોઈ તો જાડાઈ. હવે એની આખી સપાટી એને વન કીધું હોય તો આપણે બહારથી મુખ્ય સપાટી એની અંદરની મુખ્ય સપાટી કલર પછી ઓલા પોંગળાને વર્તુળ આકારની જે કંકણાકાર જગ્યા છે એને પણ કલર કરી. ભલે નોર્મલ કલર વપરાય પણ પર્વતો પણ એ ગણાય તો ખરો. એટલે આપણે આને કલર કરવા માટે બહારની સપાટીની બહારની અર્ધગોલકની બહારની વક્ર સપાટી અર્ધગોલકની અંદરની વક્ર સપાટી પ્લસ કંકણાકાર જગ્યાનું ક્ષેત્રફળ આપણે લેવું છે. હવે આપણે પહેલા ત્રિજ્યા વિશે વિચારી લઈએ. આમાં ઊંચાઈ એવું કંઈ આવતું નથી, એટલે અર્ધગોલકની બહારની ત્રિજ્યા જેને આપણે કેપિટલ આર લઈએ તો વ્યાસ ભાગ્યા બે એટલે કે 16/8 સેન્ટીમીટર આપણને અર્ધગોળકની બહારની ત્રિજ્યા. એવી જ રીતે અર્ધગોળકની અંદરની ત્રિજ્યા જ્યારે આપણે સ્મોલ આર લઈએ તો એને પણ વ્યાસ આપેલું છે 12 સેન્ટીમીટર, તો એ થશે 6 સેન્ટીમીટર. બસ આપણે બહારની અંદરની ત્રિજ્યા છે. હવે જ્યાં આપણે રંગકામ કરવાનું છે એ જગ્યાનું ક્ષેત્રફળ મેળવ્યું. બહાર વક્ર સપાટી ક્ષેત્રફળ પૃષ્ઠફળ કોઈ વાંધો નથી. અંદરની વક્ર સપાટી ક્ષેત્રફળ વત્તા ઉપરનો ભાગ મથાળાના કંકણાકાર જગ્યાનું અર્ધગોળકની બહારની સપાટી હોય કે અર્ધગોળકની અંદરની સપાટી હોય સૂત્ર તો 2πr² થશે, પરંતુ બંનેની ત્રિજ્યા આપણે અલગ લીધી છે. એટલે બહારની 2πR² અંદરની 2πr² હવે મથાળાના કંકણાકાર જગ્યાનું ક્ષેત્રફળ મેળવવા માટે વર્તુળ છે બહારની ત્રિજ્યાને કેપિટલ આર કીધી છે. એટલે વાત થશે એમાંથી આપણે પાયસામાં નીકળી ગયું તો કેપિટલ R² માઇનસ સ્મોલ R² એ આપણે ઉમેરવું પડશે. હવે અહીંયા આપણે થોડું સાદું રૂપ આપીશું. અહીંયા સરળ નથી તો એટલે આનો થોડો ટ્રાય કરીએ.
pi r square plus 2 pi small r plus pi r capital square minus pi small r. यहाँ आधार संख्या है pi r square के बेल मिक्स करने तो आ थे गए 3 pi capital r square. અહીંયા જો 2 pi r square છે minus pi r square છે smaller આમાંથી આ બાદ થઈ જશે એટલે plus 2 છે 2 pi r square માંથી 1 pi r square ગયા એટલે pi small r square અને આમાંથી જે સામાન્ય એટલે સામાન્ય તો તો કે pi તો અહીંયા 2 pi સામાન્ય pi બરાબર 3 capital R square minus small r square એટલે એકદમ સરળ. હવે આપણે pi ની કિંમત 3.14 લેવું કીધું છે તો અહીંયા લખીએ 3 capital R 8 એટલે 8 નો minus small r તો અલગ નિયમ નહીં કરીએ કારણ કે એ જે છે વર્ગ એટલે આપણે લખીએ 3 ગુણ્યા 8 નો વર્ગ થયો થયો 36 એટલે 3.2 ભાગો સગાના નિયમ પ્રમાણે પહેલા ગુણાકાર પછી બાદ ફરી તો 4 તરી 12 પછી 1 6 તરી 18 ને 1 16 36 કાઢવા માટે એટલે 3.2 12 માંથી 6 ને 6 એટલે કે 18 એટલે 6 ને 6 12 3 ને 4 ને 5 9 એ 9 ને 156 ગુણ્યા 3.14 એટલે કરો એટલે 3.14 ગુણ્યા 156 એટલે 20 ગુણ્યા 14 એટલે 0 5 6 20 દીબે અથી કાપા ને 7 8 6 24 8 6 8 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
કુલ ક્ષેત્રફળ આપણને મળે. હવે 5 રૂપિયા એટલે પછી કરીએ, પેલા આ સાચું છે કે ખોટું એવું જોઈએ. 490.84 કેમ લાગે? સાચું છે. મારે તો ક્ષેત્ર ગોતવું છે, એટલે તમે સમજી ગયા છો કે જવાબ ખોટો છે. અહીંયા 490.84 સેન્ટીમીટર સ્ક્વેર નથી આપતું, મને શંકા પડી એટલે હું જોઉં છું. તેનું કારણ કે અહીંયા 3πr² + πr² છે, તો અહીંયા -2 થી એવી ડિવાઈડ. બસ આવા પ્રશ્નો પરીક્ષામાં એકદમ સાચા હોય એમાંથી નિશાની જોયા વગર લુજા મારી દે છે. એ માઇનસ હતું એ બરાબર છે, પણ આપણે જ્યારે અહીંયા સાદું કહ્યું તો 2πr² - 1πr² ઉમેરે એટલે 2πr² - 1πr² થઈ જાય, એટલે તો પ્લસ જ હતું ને. લગતા કેવો પ્લસ લઈ લે કેન્સલ. હવે 4 × 12 = 19 બરોબર છે, 3 × 6 = 7 × 8 = 9 + 11 = 12 × 13 = 8 × 9 = 12 × 8 = 24 બે આઠ ત્રણ દુ છ ચાર વિષમ ના બે ના બે ના બે
8:34 વધી 3 4 નું 8 9 10 ને 11 વધી 1 4 નું 2 આથી 9 2 પછી પોઈન્ટ 4 ને 6 9 6 15 નું 5 લો 8 9 10 ને 11 વધી 1 7 શૂન્ય 15 પોઈન્ટ 92 પછી જવાબ ચેક કરી લઈએ તો કુલ ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો હવે સાચું હોય 715.8 ભૂલ રિપીટ ન થાય એનો આપણે કાળજી લેવું હજી પણ દાખલો અધૂરો છે કારણ કે રકમ માટે ખર્ચ આવ્યો છે 5 એક સેન્ટીમીટર સ્ક્વેર રંગકામ કરવાનું રૂપિયા 5 માટે 715.92 સેન્ટીમીટર સ્ક્વેર રંગકામ કરવાનું ખર્ચ બરાબર કેટલો 715.92 રંગકામ ધન્યવાદ.